હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લારી પર મળે છે એવી પાઉંભાજી. ફ્રેન્ડ્સ, પાઉંભાજી એક સ્ટ્રીટ ફૂડ છે જે સૌનું ફેવરેટ હોય છે. જે રીતે લારી ઉપર બનાવવામાં આવે છે એ જ રીતે અને એકદમ ટેસ્ટી અને મસાલેદાર અને ચટાકેદાર પાઉંભાજી બનાવીશું. જો તમે આ રીતે એકવાર ઘરે પાઉંભાજી બનાવશો તો વારંવાર બનાવશો અને બહારની પાઉંભાજી ખાવાનું ભૂલી જશો અને ઘરના દરેક સભ્યને આ પાઉંભાજી ભાવશે. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી ગમી હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. સૌથી પહેલાં એક કુકર લઈશું. એમાં 2 મીડિયમ સાઇઝના બટાકાને કાપી લીધા છે, એને નાખીશું. 1 કપ ઝીણી સમારેલી કોબીજ, 1 કપ ફુલાવર નાખીશું. ફુલાવરને ધોઈને સાફ કરી લીધું છે, 200 ગ્રામ જેટલું છે. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. શાકભાજીને બાફવાની છે એટલે બાફવામાં આપણે 1 ચમચ જેટલું મીઠું નાખીશું, 1/2 ચમચ હળદર. હવે એને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી થવા દઈશું જેથી શાકભાજી બફાઈ જાય. શાકભાજી બફાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીશું. 15-20 લસણની કળી નાખીશું. હવે એમાં 4-5 ચમચ કાશ્મીરી લાલ મરચું નાખીશું. ફ્રેન્ડ્સ, જો લારી ઉપર મળે છે એવો ભાજી પાઉં બનાવવો હોય તો આ રીતે પહેલાં તમારે લસણની ચટણી બનાવી લેવાની. આ રીતે લસણની ચટણી બનાવીને તમે નાખશો ભાજીમાં તો એકદમ લાલ કલર પણ આવશે અને ચટપટી અને ટેસ્ટી બનશે. જે રીતે લારી ઉપર મળે છે એવી જ બનશે. હવે એને ઢાંકીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મિક્સરમાં એને ક્રશ કરી લીધું છે. હવે એમાં 1 ચમચ જેટલું પાણી નાખીશું અને એને ફરીથી આપણે ક્રશ કરી લઈશું 1 મિનિટ માટે. ફ્રેન્ડ્સ, એને 1 મિનિટ માટે ક્રશ કરી લીધું છે. એકદમ સરસ એવી લસણની ચટણી તૈયાર છે. હવે એને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. ફ્રેન્ડ્સ, કુકરની 3 સીટી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે. હવે મેસરની મદદથી આપણે એને મેશ કરી લઈશું. બહાર જે ભાજી મળે છે એના જેવી ભાજી કરવી હોય તો એકદમ સરસ એવું એને મેશ કરી લેવાનું. શાકભાજી આખા ના રહેવા જોઈએ. સરસ એવું મેશ કરી લીધું છે. હવે ભાજીને વઘારવા માટે 1 કઢાઈમાં 4-5 ચમચ જેટલું તેલ નાખ્યું છે. ફ્રેન્ડ્સ, તમે ભાજીને બટરમાં પણ બનાવી શકો છો અને બટર અને તેલમાં પણ બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 2 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ડુંગળીને બરાબર સાંતળી લેવાની. ડુંગળી બરાબર સંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે જે લસણની ચટણી બનાવી હતી એ નાખીશું 2-3 ચમચ જેટલી. ફ્રેન્ડ્સ, જો તમે ઓછું તીખું ખાતા હોય તો તમે ઓછી પણ નાખી શકો છો. એને બરાબર મિક્સ કરી લેવાની. હવે એમાં 1 ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું, એને મિક્સ કરી લઈશું. 1/2 કપ લીલા વટાણા જેને મેં બાફીને નાખ્યા છે. 2 ઝીણા સમારેલા ટામેટાં, હવે એને આપણે મિક્સ કરી લઈશું. એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું જેથી ટામેટાં સોફ્ટ થઈ જાય. 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. એને આ રીતે ચમચની મદદથી આપણે મેશ કરી લઈશું. હવે એમાં આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું 1 ચમચ જેટલું. મીઠું નાખતા ધ્યાન રાખવાનું કે આપણે શાકભાજીમાં જે બાફી હતી એમાં પણ મીઠું નાખ્યું છે. 1/2 ચમચ હળદર, 1/2 ચમચ ગરમ મસાલો, 1 ચમચ ધાણા જીરું પાવડર અને 2 ચમચ ભાજીપાઉ મસાલો. હવે એને આપણે મિક્સ કરી લઈશું. મસાલાને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, મસાલા સરસ એવા થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં આપણે જે ભાજી બાફી હતી એને નાખીશું. એને મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ રીતે તમે લસણની ચટણી બનાવીને ભાજી બનાવશો તો એકદમ લારી જેવી ભાજી બનશે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે એમાં 1/2 કપ જેટલું પાણી નાખીશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની. હવે એમાં આપણે બટર મૂકીશું. ઉપરથી બટર નાખવાથી ભાજીમાં એકદમ સરસ એવો બટરી ટેસ્ટ આવશે. ઉપરથી કોથમીર નાખીશું. એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવી ભાજી તૈયાર છે. એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે લારી ઉપર મળે છે એવી ટેસ્ટી અને ચટાકેદાર પાઉંભાજી. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર પાઉંભાજી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પાઉંભાજી તમને કેવી લાગી એ લાઈક અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો મારા વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આવી જ નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. થેન્ક યુ.